जय भगवान। सनातन संदेश में हूँ निसर्ग पंड्या आपनु स्वागत करूँ छू। श्रावण व चौथ ने बोड़चौथ तरीके उजवामां आवे छे त्यारे आपणे सांभळीशुं तेनुं महत्व अने व्रत कथा। माधवपुर नामे एक गाम में सासू वहु रहता हता। बन्ने विधवा हता। माल मिलकत में रहेवा माटे एक कुरडी हती अने गाय वछरडू हता। श्रावण व चौथनो दिवस आव्यो એટલે સાસુ નદીએ નાવા ઉપડ્યા અને વહુને કહ્યું, વહુ આજે બોળચોથ છે એટલે હું હાઉ ત્યાં સુધીમાં ગૌલાને ખાડી મૂકજે। વહુએ આ બધું સાંભળ્યું પણ અક્કલની ઓથમીરને કંઈ સમજ ન પડી કે કયો ગૌલો ખાંડી રાખવાનો, ગૌલાનું ધાન કે વાછરડો। એમના વાછરડાનું નામ યોગાનો યોગ ગૌલો હતું। ગાયના વાછરડાનો રંગ ઘઉં જેવો હતો એટલે એને ઘઉંલો કહેતા। વહુએ તો વાડામાં જઈ કુમળા વાછરડાને વધેરી નાખ્યો અને પછી ચૂલો સળગાવી તેમાં ઘઉંલાને ખાંડીને નાખ્યો। થોડી વારમાં સાસુ નદીએથી નાહીને ઘરે આવ્યા અને વહુને પૂછવા લાગ્યા, વહુ ઘઉંલો રાંધ્યો? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો પણ ઘઉંલાએ ખૂબ તોફાન કર્યું, મહા મુસીબતે એને ખાંડીને ચૂલે ચડાવ્યો। આ સાંભળી સાસુના અહીંયામાં ફાળ પડી, હાય રામ, વહુ તમે કયા ઘઉંલાની વાત કરો છો? વહુએ ચોખવટ કરતાં કહ્યું, બીજો કયો ઘઉંલો હતો? આ આપણી ગાયના વાછરડાને જ મેં રાંધ્યો છે। આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું, મેં તમને ઘઉંલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તમે વાછરડાને વધેરી બેઠા। હાય રામ, હવે શું થશે? આજ ચોથનો દિવસ છે ને ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે, તેમણે આપણે શું મોં બતાવીશું? ગભરાઈ ગયેલા સાસુઓએ ભેગા મળીને ગમળાવાળું હાંડલું એક ટોપલામાં મૂક્યું અને પછી ગામ બહાર ઉકરડામાં તેને દાટી આવ્યા। એ વખતે વગડામાં ચરવા ગયેલી ગાય પાછી આવી અને ગમળાને ના જોતા તે ભાંભરતી ભાંભરતી ઉકરડે આવી પહોંચી। તેને ઉકરડામાં સંતાડેલા હાંડલામાં શિંગડું માર્યું કે તરત જ વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આચરને વળગી પડ્યો। હાંડલાનો કાટલો એની ડોકે લટકતો હતો। સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુઓને ત્યાં આવી પહોંચ્યા। હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા। આથી બધા આ સાસુઓને ઘેર પૂજા કરવા આવતા હતા। ગોરાણીઓએ સાસુઓના આંગણે આવી જોયું તો ઘર બંધ હતું। બિચારા સાસુઓ બીકના માર્યા અંદર ભરાઈ બેઠા હતા। એક ગોરાણી બોલી, બા, ઘર કેમ બંધ રાખ્યું છે? ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ। પરંતુ અંદરથી કોઈ ઉત્તર ન મળ્યો કે ન તો બારણા ઉઘડ્યા। આથી સૌને નવાઈ લાગી। એટલામાં ભાંભરતી ભાંભરતી ગાય વાછરડાને લઈને દોડતી આવી પહોંચી। વાછરડાના ગળામાં હાંડલાનો કાટલો જોઈને બધાને નવાઈ લાગી। તેમાંની એક જણે કહ્યું પણ ખરું, અરે આજે તો વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાટલો, જુઓ આ કોણે આવું કર્યું હશે? ઘરમાં ભરાયેલા સાસુઓને આ સાંભળી લાગ્યું કે આ બધીઓ એમને મેળા મારતી હશે। પણ વહુએ બાણાની તિરાડમાંથી જોયું તો ઘઉંલો જીવતો હતો અને તેને ડોકે કાંઠલો લટકતો હતો। સાસુ વહુ તરત બહાર આવ્યા। સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું, બહેનો, સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉંલો સજીવન થયો છે। અમે તો એને મારી જ નાખ્યો હતો પણ તમે એને જીવતદાન આપ્યું છે। ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછરડાની પૂજા કરી અને વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું, ગાય માતા, સત તમારું, વ્રત અમારું। એ દિવસથી સગળી સ્ત્રીઓએ વર્ષો વરસ બોળચોથનું વ્રત કરવાનું નિયમ લીધું। આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં। એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 30 કરોડ દેવતાઓનો વાસ છે, માટે જ ભાવિક ભક્તો ભાવિક સ્ત્રીઓ
ગાયની પૂજા કરે છે, તેને જમાડે છે. હે ગાય માતા, જે તમને પૂજે તે સૌનું તમે કલ્યાણ કરજો. આ વ્રતની વિધિમાં શ્રાવણ વદ ચોથના દિવસે વ્રત કરનારે નિત્યકર્મ પરવારી કંકુ, ચોખા તથા ફૂલોના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું કરવું. તેમાં ઘઉંની કે છડેલી કોઈપણ વસ્તુ લેવી નહીં. મિત્રો, બોળચોથના વ્રતમાં ગાય અને વાછરડાનું મહત્ત્વ છે. ગાયને આપણે માતા સમાન માનીએ છીએ અને ભગવાન સ્વર્ગમાં પણ ઇન્દ્રને ત્યાં પણ કામધેનુ નામની ગાય માતા છે. તમે આ ગાયનું મહત્ત્વ સમજી શકો છો, માટે જ આજના આ બોળચોથનું મહત્ત્વ છે. અને આપણાથી ક્યારેય પણ જો ભૂલથી પણ કોઈ પાપ થઈ જાય અને જો આપણો એમાં કોઈ આશય ન હોય તો એ પાપ પ્રભુ હંમેશા માફ કરે છે. માટે આપણે હંમેશા નિષ્કપટ રહેવું જોઈએ. જય ભગવાન.